ઊંઝાના કામલી ગામમાં દર વર્ષે ચૈત્ર સુદ સાતમના દિવસે કામલી ગામમાં પરંપરાગત રીતે શુકનનો મેળો ભરાય છે આ પરંપરા ઇન્દ્રદેવને રીઝવવા માટે તથા ભાવિ વર્ષના આંધાણ માટે માતાજી પાસે શુકન મેળવવા માટે ઘણા વર્ષોથી ચાલતી આવતી પરંપરા છે જેમાં બાળકોના મનોરંજન માટે અલગ અલગ પ્રકારના રાઇટ પણ મૂકવામાં આવે છે ઊંઝાના કામલી ગામમાં દર વર્ષે ચૈત્ર સુદ સાતમના દિવસે કામલી ગામમાં પરંપરાગત રીતે શુકનનો મેળો ભરાય છે આ પરંપરા ઇન્દ્રદેવને રજવવા માટે તથા ભાવિ વર્ષના અંધાણ માટે માતાજી પાસે શુકન મેળવવા માટે ઘણા વર્ષોથી ચાલતી આવતી પરંપરા છે બત્રીસીના શુકન મેળા તરીકે ઓળખાતા મેળામાં માનવ મહેરામણની ઉપસ્થિતિમાં શ્રદ્ધા અને ભક્તિભર્યા વાતાવરણમાં જુદી જુદી રીતે શુકન જોઈ આવતા વર્ષનો વર્તારો કરવામાં આવશે કામલીના શુકન મેળામાં ચોમાસાના ચાર મહિના પ્રમાણેના ચાર પાણી ભરેલા માટીના કાચા કુંભને આધારે કયા મહિનામાં કેટલો વરસાદ પડશે તે નક્કી કરાય છે આ શુકન જોવા માટે આજુબાજુ ગામના લોકો પણ આવે છે આવનારા વર્ષ ખેડૂતો માટે કેવું જશે નક્કી કરવામાં આવે છે તેમજ ઘણા સમયથી ચાલતી આવતી પરંપરાને જોવા માટે આજુબાજુના ગામડાઓમાંથી લોકો ઉત્સાહથી આવે છે આ શુકન રાત્રિ ચોઘડે આધારિત ગામના તમામ સમાજના લોકો દરેક શેરીમાં દોડતા નીકળે છે અને શુકન જોવામાં આવે છે ઊંઝા તાલુકાના ભોંખર ગામમાં પણ શુકન જોવાની પરંપરા ચાલતી આવે છે તેમજ આ પણ મેળો ભરાય છે આજુબાજુ ગામના લોકો પણ આજ્ઞાવીર વૈતાલના દર્શનનો લાભ લેવા તેમજ આવતા વર્ષના શુકન જોવા માટે આવે છે આગ્યાવીર વૈતાલ અને હરસિદ્ધિ માતાજી પટાંગણમાં શુકન મેળો કરવામાં આવે છે જેમાં બળદગાડા ઉપર આખો રથ શણગારવામાં આવે છે તેમજ ચાલતી આવતી પરંપરાગત રીતે મશાલ તૈયાર કરવામાં આવે છે આ મશાલમાં આવેલા દર્શનાર્થીઓ તેલ રેડે છે તેમજ ગામની શેરીઓમાં રથ લઈને નીકળવામાં આવે છે ગામના તેમજ આજુબાજુ ગામના લોકો રથ પાછળ લાકડીઓ લઈને દોડે છે અને નવું વર્ષ કેવું જશે એના શુકન જોવામાં આવે છે જે ખેડૂતો માટે પાક કેવો થશે પાકમાં કોઈ રોગ આવશે કે નહીં તેમજ ચોમાસુ વરસાદ કેવો રહેશે જે અલગ અલગ રીતે શુકન જોઈ નક્કી કરવામાં આવે છે કામલી અને ભોખર ગામમાં મેળો ભરાતો હોવાથી કોઈ અનિચ્છનીય બનાવ બને નહીં એ હેતુ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવે છે મેળામાં ફરવા તેમજ ખાણીપીણીના સ્ટોલ લગાવવામાં આવે છે બાળકોના મનોરંજન માટે અલગ અલગ પ્રકારના રાઇડ પણ મૂકવામાં આવે છે બ્યુરો રિપોર્ટ લાઈવ ગુજરાત ન્યૂઝ